નમસ્કાર આજે આપણે એમ્પ્લોયબિટી સ્કિલ્સમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જે છઠ્ઠું ચેપ્ટર છે કમ્પ્યુટર નેટવર્કિંગ એમના વિશે અભ્યાસ કરીશું કમ્પ્યુટર નેટવર્ક આ ખૂબ જ ઉપયોગી ટૉપિક છે આમાંથી લગભગ પાંચથી છ માર્સના સવાલ પરીક્ષામાં પૂછાય છે તો ખૂબ જ ધ્યાનથી આપણે આ વિડિયો લેક્ચર જોઈશું તો જોઈએ કમ્પ્યુટર નેટવર્ક એટલે શું કમ્પ્યુટર નેટવર્ક એટલે કમ્પ્યુટર નેટવર્ક એટલે બે કે તેથી વધુ કમ્પ્યુટરને એકબીજા સાથે માહિતીની આપલે કરવા તેમજ ડેટાને શેર કરવા માટે જોડવામાં આવે છે તો નેટવર્કનું મિનિંગ એ છે કે બે કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે છે અને એ એટલા માટે જોડવામાં આવે છે કે જેથી કરીને એ બે કમ્પ્યુટર વચ્ચે આપણે માહિતીની આપલે કરી શકીએ અથવા ડેટાને શેર કરી શકીએ જે રીતે તમે બે મોબાઈલ જોડીને તમે એકબીજાનો ડેટા તમે શેર કરી શકો છો એ રીતે જ આ કમ્પ્યુટર નેટવર્ક છે બીજું જોઈએ તો કમ્પ્યુટરને એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડવામાં આવે છે એટલે બે કમ્પ્યુટરને જોડવા માટે ક્યાં તો એના કેબલનો ઉપયોગ થાય છે અથવા કેબલ વગર પણ બે કમ્પ્યુટરને જોડી શકાય છે કમ્પ્યુટરને એકબીજા સાથે વાયર વગર જોડવા માટે બ્લૂટૂથ છે રેડિયો વેવ છે ઇન્ફ્રારેડ છે વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે તો વાયરલેસ વગર તમે વાયર વગર જો તમે કમ્પ્યુટરને જોડવા માગતા હોય તો તમે આ બધી વસ્તુનો તમે પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો છો બ્લૂટૂથ છે રેડિયો વેવ છે ઇન્ફ્રારેડ છે બરાબર છે આ તમે જોઈ શકો છો આ કમ્પ્યુટર નેટવર્ક છે ઘણા બધા અહીંયા ડિવાઇસીસ છે જે એકબીજા સાથે જોડાયેલા છે આ સ્વિચ છે સ્વિચમાંથી જે વા કેબલ જાય છે આ પીસીની અંદર લેપટોપ છે પ્રિન્ટર છે બરાબર છે સર્વર છે બરાબર એ રીતે જ છે આ મોડેમ છે પહેલું તો છે કે આ નેટ છે ઇન્ટરનેટ બરાબર જેને આપણે નેટવર્ક કહીશું એનો જે આ વાયર છે એ મોડેમની અંદર આવે છે મોડેમમાંથી તમે સ્વિચની અંદર જાય છે સ્વિચમાંથી તમને બીજા ઘણા બધા ડિવાઇસ જે છે એની અંદર તમે એને નેટવર્ક આપી શકો છો એ રીતે જ ધારો કે વાયરલેસથી જોડવું હોય તો તમારે અહીંયા વાયરલેસ રાઉટરની જરૂર પડે છે બરાબર વાયરલેસ રાઉટરમાંથી તમે વાયરલેસ ડિવાઇસીસ જેવી રીતે મોબાઈલ છે લેપટોપ છે બરાબર છે તમારી રેસ્ટ વોચ છે એ બધી વસ્તુ તમે જોડવી હોય તો તમે વાયરલેસ રાઉટરનો ઉપયોગ કરો છો તો આ જે છે આખી ઇમેજ એને આપણે શું કહીશું નેટવર્ક ઓકે તો આગળ જઈએ હવે યુઝ ઓફ નેટવર્ક તો નેટવર્કનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે શા માટે જરૂર પડી બે કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવાની કે ઘણા બધા કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવાની જરૂર શા માટે પડી તો જોઈએ અહીંયા પહેલો પોઈન્ટ છે એકબીજા સાથે કમ્પ્યુટર કે મોબાઈલ જેવા ડિવાઇસને કોમ્યુનિકેશન કરવા માટે ધારો કે બે કમ્પ્યુટર વચ્ચે કમ્યુનિકેશન કરવું છે મોબાઈલ વચ્ચે કમ્યુનિકેશન કરવું છે તો તમને એ નેટવર્ક થ્રુ તમે જોડી શકો છો એ રીતે જ છે ઈમેલ વિડીયો કોન્ફરન્સ તેમજ મેસેજ મોકલવા માટે તમારી ઈમેલ મોકલવો હોય વિડીયો કોન્ફરન્સ કરવી એ ઘણા બધા જોડે બરાબર છે તો તમે એને નેટવર્ક થ્રુ કરી શકો છો એ રીતે જ છે પ્રિન્ટર કે સ્કેનર જેવા ડિવાઇસને નેટવર્કમાં જોડી તેનો ઉપયોગ કરવા માટે ધારો કે તમારી પાસે એક જ પ્રિન્ટર છે અને તમારી જોડે દસ કમ્પ્યુટર છે દસે કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢવી છે તો તમારે પ્રિન્ટરને એ દસે કમ્પ્યુટર સાથે નેટવર્કમાં જોડવું પડે એ રીતે એ જોડવા માટે તમારે નેટવર્કનો ઉપયોગ થાય છે એ રીતે છે ફાઇલ તેમજ ડેટાને શેર કરવા માટે સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમને રિમોટ લોકેશન પર શેર કરવા માટે બરાબર છે કોઈ બી એક ઓપરેટિંગ સિસ્ટમ હોય એને તમે ઘણા બધા પીસીની અંદર કે સોફ્ટવેરની અંદર સોફ્ટવેર થ્રુ તમે એને શેર કરી શકો છો એ રીતે જ છે નેટવર્કનું ઉદાહરણ તો જોઈએ તો નેટવર્કનું ઉદાહરણમાં છે બસ રેલવે એરલાઇન રિઝર્વેશન સિસ્ટમ બરાબર છે તમે જ્યારે બી કંઈક ટ્રાવેલિંગ કરતા હો છો ત્યારે જ્યારે ઓનલાઈન બુકિંગ કરાવો છો ત્યારે એ જે ઓનલાઈન બુકિંગ કરાવો છો એ નેટવર્કનું ઉદાહરણ છે એ રીતે જ રેડિયો તેમજ ટીવી પ્રોગ્રામ ટીવી પ્રોગ્રામ આવે છે તમારે ત્યાં એ રીતે જ રેડિયો પ્રોગ્રામ આવે છે બરાબર છે તે બધા જ જે પ્રોગ્રામ છે એ પણ નેટવર્ક થ્રુ જ ચાલે છે એ રીતે જે મેસેજ સેન્ડિંગ સર્વિસ છે તમે WhatsApp જોઈ લો કે WeChat જોઈ લો બરાબર છે આ બધા જે મેસે મેસેજ સેન્ડિંગ સર્વિસ છે એ નેટવર્કના ઉદાહરણ છે અહીંયા જોઈએ છે આપણે વેબ કોન્ફરન્સિંગ છે વોઇસ મેસેજ છે મોબાઈલ છે સિક્યોર આઈએમ છે બરાબર છે આઈપેડ છે એસએમએસ કરવો હોય ફોનને કનેક્ટિવિટી હોય બરાબર છે ફેક્સ કરવો હોય તો તમારે શાની જરૂર પડે છે નેટવર્કની જરૂર પડે છે તો આ બધા નેટવર્કના ઉપયોગો છે હવે જોઈએ પાર્ટ ઓફ કમ્પ્યુટર નેટવર્ક ધારો કે કમ્પ્યુટર નેટવર્ક આપણે જોડવું હશે તો તમારે સાની વસ્તુ કઈ કયા ડિવાઇસ કે કયા કયા સાધનોની જરૂર પડે છે તો પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્કમાં જોઈએ તો આપણે મેઇન જે છે એ સર્વર છે ક્લાયન્ટ છે અને વર્ક સ્ટેશન અથવા નોટ તો જોઈએ કે સર્વર એટલે શું સર્વર એ એક પ્રકારનું કમ્પ્યુટર જ છે જેમાં એક કમ્પ્યુટર પ્રોગ્રામ હોય છે બરાબર તો સર્વર શું છે એક પ્રકારનું કમ્પ્યુટર જ છે જેને આપણે સર્વર બનાવીએ છીએ અને જેમાં કમ્પ્યુટર પ્રોગ્રામ હોય છે જેથી તે બીજા કમ્પ્યુટર કે ડિવાઇસને પોતાની સાથે જોડી શકે છે તો શું કરે છે એ સર્વર જે હોય છે એ ઘણા બધા કમ્પ્યુટરને એની પોતાની સાથે જોડી શકે છે શા માટે કે એની અંદર એક પ્રોગ્રામ આવેલો છે કમ્પ્યુટર પ્રોગ્રામ જેને લીધે સર્વર બીજા બધા કમ્પ્યુટર સાથે કમ્પ્યુટરને પોતાની સાથે જોડી શકે છે એ રીતે જોઈએ તો ક્લાયન્ટ તે કમ્પ્યુટરને સર્વિસ આપવા માટે રિક્વેસ્ટ કરે છે ઉદાહરણ તરીકે બેક એન્ડ ક્લાયન્ટ તરીકે એસક્યુએલ સર્વર આવે છે અને ફ્રોન્ટ એન્ડ ક્લાયન્ટ તરીકે એમએસ એક્સિસ આવે છે તો અહીંયા તમને પૂછાય કે બેક એન્ડ ક્લાયન્ટ તરીકે કયું સર્વર આવે છે તો એસક્યુએલ લખજો અને ફ્રોન્ટ એન્ડ ક્લાયન્ટ તરીકે શું આવે છે તો એમએસ એક્સિસ તો આ ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે એવો આ સવાલ છે કે બેક એન્ડ ક્લાયન્ટ એટલે શું અને ફ્રોન્ટ એન્ડ ક્લાયન્ટ એટલે શું હવે જે વર્ક સ્ટેશન અથવા નોળ વર્ક સ્ટેશન અને આપણે નેટવર્કમાં આવેલા દરેક કમ્પ્યુટરને વર્ક સ્ટેશન કે નોટ કહીશું નેટવર્કમાં જે બી કમ્પ્યુટર જોડાય છે સર્વર સાથે એને આપણે શું કહીશું વર્ક સ્ટેશન અથવા નોટ મતલબ કે જે બી નેટ કમ્પ્યુટર છે એ સર્વર સાથે જોડાય છે તો એ જે કમ્પ્યુટર જે સર્વર સાથે જોડાયું છે એને આપણે શું કહીશું વર્ક સ્ટેશન તો એમાં અહીંયા તમે જોઈ શકો છો નેટવર્ક ડાયાગ્રામ છે અહીંયા તો આ જે છે આ પીસી છે બરાબર છે એકની સાથે જોડાય છે આ સ્વિચ સાથે હબ છે એક જાતનું બરાબર એની સાથે જોડાય તો આને આપણે શું કહીશું વર્ક સ્ટેશન કહીશું બરાબર છે આ સર્વર છે રાઈટ હવે આ ઇન્ટરનેટ છે ઇન્ટરનેટ ક્યાં આવે છે ફાયરવેલની અંદર આવે છે ફાયરવેલ એ શું કરે છે કે જે ડેટા જે છે એ સિક્યોર ડેટા જ તમને પાસ કરી આપે છે જેથી કરીને સિક્યોરિટી માટે આપણે ફાયરવેલ ઉપયોગ કરે છે એ રાઉટરની અંદર આવે છે રાઉટર ડેટા સર્વરમાં પાસ કરે છે સર્વરમાંથી આપણે ઘણા બધા પીસીમાં જ્યારે એનેટવર્ક પહોંચાડવું હોય તો એની વચ્ચે આપણે હબ અથવા સ્વિચની જરૂર પડે છે બરાબર તો ત્યાંથી તમે એને બીજા ઘણા બધા કોમ્પ્યુટરને જોડી શકો તો આ બધા જે જોડાયેલા કોમ્પ્યુટર છે એને આપણે શું કહીશું વર્ક સ્ટેશન બરાબર તો તમને ખ્યાલ આવી ગયો છે આ સર્વર છે આ વર્ક સ્ટેશન છે બરાબર છે આને જ આપણે ક્લાયન્ટ પણ કહી શકીશું જે રિક્વેસ્ટ આપે છે આપણને રિક્વેસ્ટ પૂરી પાડે છે તો આ હતું તમારે નેટવર્ક ડાયાગ્રામ આગળ જઈએ તો હવે જોઈએ કે નેટવર્કના કેટલા પ્રકાર પડે છે નેટવર્કના પ્રકારમાં આપણે જોઈશું કે જે મેજર જે ત્રણ પાર્ટ્સ હોય છે નેટવર્ક્સના પહેલું જે છે એ લેન લોકલ એરિયા નેટવર્ક બીજું છે મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને ત્રીજું છે વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક અને ફૂલ ફોર્મ અને આ જે ટાઈપ્સ ઓફ નેટવર્ક છે એમાંથી એક પ્રશ્નો ખાસ પૂછાયા કરે છે પરીક્ષામાં તો ખાસ આમાં ધ્યાન રાખજો કે લોકલ એરિયા લેનનું ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે મેનનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે વેનનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે બરાબર તો આપણે અહીંયા પહેલું જોઈએ કે લેન એટલે શું લેનનું ફૂલ ફોર્મ શું છે લોકલ એરિયા નેટવર્ક એટલે શું કે એક જ બિલ્ડિંગના રૂમમાં આવેલા કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવાથી લેન બને છે ધારો કે એક જ બિલ્ડિંગ છે એની અંદર જેટલા કમ્પ્યુટર છે જે કમ્પ્યુટર એક સર્વર સાથે કે કોઈ કમ્પ્યુટર સાથે જોડાયા હશે તો એને આપણે શું કહીશું લેન્ડ નેટવર્ક કહીશું તે 0 થી એક કિલોમીટર સુધીનો એરિયા કવર કરે છે બરાબર છે તો તો બિલ્ડિંગની અંદર જેટલા બી કમ્પ્યુટર હશે એને આપણે જોડીશું તો એને શું બને છે લેન્ડ નેટવર્ક બને છે એ રીતે જ જોઈએ તો મેઇન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એક શહેરના કમ્પ્યુટરને એકબીજા સાથે જોડતા મેન બને છે ધારો કે આપણે અહીંયા લેનમાં જોયું કે એક જીરો તે એક કિલોમીટર સુધીનો જ એરિયા કવર કરે છે જ્યારે ઘણા બધા કમ્પ્યુટર્સ છે આપણે ધારો કે એકબીજા શહેરને જોડવું છે ધારો કે અમદાવાદ સિટી છે અને બરોડા સિટી છે તો એ બે સિટીના જે કમ્પ્યુટર છે એને નેટવર્કમાં જોડવા છે તો તમારે એને સાની જરૂર પડશે મેનની જરૂર પડશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કની એક શહેરના કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડતા મેન બને છે તે પાંચથી પચાસ કિલોમીટર સુધીનો એરિયા કવર કરે છે બરાબર આગળ જઈએ તો વેન છે વેનની અંદર તમે જોઈ શકો છો એનો ફૂલ ફોર્મ છે વાઇડ એરિયા નેટવર્ક એ સૌથી મોટું નેટવર્ક ગણાય શહેર રાજ્ય કે શહેર રાજ્ય કે દેશ કે ખંડોના કમ્પ્યુટરને એકબીજા સાથે જોડતા વેન બને છે ધારો કે ગૂગલ છે તો એ ગૂગલને આપણે શું કહીશું વેન વાઇડ એરિયા નેટવર્ક કહીશું કેમ કે આખા દેશને આખા ખંડોને તો આ જે વેન છે વાઇડ એરિયા નેટવર્ક એ ઘણા બધા ખંડોને એક સાથે જોડે છે તો આપણે તેને વેન કહીશું પણ તમે મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં જે નેટવર્ક ઉપયોગ કરો છો એ આપણે વાઇડ એરિયા નેટવર્ક છે કેમ કે એનું સર્વર કેલિફોર્નિયા હોઈ શકે બોમ્બે હોઈ શકે ગમે ત્યાં હોઈ શકે પણ એ આપણે આપણા ઘર બેઠા એનો ઉપયોગ કરી શકીએ છીએ તો એ વાઇડ એરિયા નેટવર્ક છે તે ઓછામાં ઓછા દસ કિલોમીટર સુધીનો એરિયા કવર કરી શકે છે બરાબર તો આ હતા ટાઈપ ઓફ નેટવર્ક ખાસ યાદ રાખજો આ ત્રણ પ્રકારે મેન છે જે પરીક્ષામાં ખાસ પૂછાયા કરે છે તો જોઈએ આ લેન છે બરાબર છે એક જ બિલ્ડિંગની અંદર જોડાયેલા કમ્પ્યુટર હોય એ જોડાયેલા કમ્પ્યુટરને આપણે શું કહીશું લેન કહીશું આ છે વાઇડ એરિયા નેટવર્ક છે વાઇડ એરિયા નેટવર્કની અંદર જે આખા જે દેશના કે ખંડોના જે નેટવર્ક છે એકબીજા સાથે જોડાય છે એ રીતે છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે શું કે બે શહેર ધારો કે અમદાવાદ શહેરનું કમ્પ્યુટર છે બરાબર છે આ વડોદરા શહેરના કમ્પ્યુટર છે આ સુરત શહેરના કમ્પ્યુટર છે એકબીજા સાથે જોડાય છે તો શું બને છે મેન બને છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ રીતે છે કેમ્પસ એરિયા નેટવર્ક કેમ્પસમાં ધારો કે કોઈક તમારી કોલેજ છે કોઈક આઈટીઆઈનું કેમ્પસ છે તો એની અંદર જે કમ્પ્યુટર જોડાયેલા છે બરાબર છે તો ધારો કે લાયબ્રેરીના કોમ્પ્યુટર છે કોઈક લેબના કમ્પ્યુટર છે એકબીજા સાથે જોડાય છે તો એને શું કહીશું આપણે કેમ્પસ એરિયા નેટવર્ક જે કેમ્પસની અંદર જ નેટવર્ક ઓપરેટ થતું હોય એને આપણે શું કહીશું કેમ્પસ એરિયા નેટવર્ક એ રીતે છે હોમ એરિયા નેટવર્ક તમારા કમ્પ્યુટર તમે ધારા ધારો કે કોઈ જીટીપીએલનું નેટવર્ક લો તો તમારે રાઉટરથી તમે તમારા દરેક જે બ્લૂથૂથ થ્રુ તમે નેટવર્ક જોડી શકો છો તમારા ફ્રીઝ છે ઓવન છે બરાબર છે તમારો મોબાઈલ છે તમારી ટીવી છે એ બધી જ એક તમારા ઘરની અંદર જે ડિવાઇસીસ છે તમે એકબીજા સાથે જોડો તો એ તને એમને શું કહીશું આપણે હોમ એરિયા નેટવર્ક બરાબર છે તો આ હતા નેટવર્કના પ્રકાર આમાં મુખ્ય આપણે આ ત્રણ જ યાદ રાખવાના રહેશે લેન વેન અને મેન તો હવે જોઈએ વન બાય વન જે પ્રકાર હતા એના થોડું ડિટેલમાં આપણે જોઈએ લેન એટલે શું લેન એટલે લોકલ એરિયા નેટવર્ક આ પ્રકારના નેટવર્કમાં વિવિધ કમ્પ્યુટરને એકબીજા સાથે કેબલની મદદથી એક સ્થળ પર જોડવામાં આવે છે બેથી પાંચ કિલોમીટરના કાર્યક્ષેત્રમાં રહેલ કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે લેનની રચના થાય છે જેની અંદર જ્યારે એકબીજાને જે કમ્પ્યુટર છે એકબીજા સાથે જોડે ત્યારે એની જે ડેટા ટ્રાન્સફર કરવાની જે સ્પીડ છે ઝડપ છે એ દસ એમ બી પીએસથી એક જીબી જેટલી હોય છે બરાબર છે તો ધારો કે બે કમ્પ્યુટરને જોડીએ અને એમાં જે ડેટા ટ્રાન્સફર થાય એની સ્પીડ કેટલી હોય છે દસ એમ બી મેગા બીટ પર સેકન્ડથી એક જી બી એટલે જીબી ગીગા બીટ પર સેકન્ડ જેટલી હોય છે તે ખાનગી માલિકીનું નેટવર્ક હોય છે અને આ પરીક્ષામાં પૂછાય છે કે ખાનગી માલિકી નેટ માલિકીનું નેટવર્કનું નામ આપો તો તમારે શું લખવાનું છે લેન લોકલ એરિયા નેટવર્ક ધારો કે તમે તમારા સબસ્ક્રિપ્શન લઈ લો છો મોબાઈલની અંદર બરાબર અથવા મોડેમ કે કોઈ કેબલ કંપની જોડેથી લઈ લો છો તો એ તમારું ખાનગી માલિક એનું થયું બરાબર છે તમે પછી એની કઈ રીતનું યુઝ કરો છો એ તમારા પર ડિપેન્ડ છે તો લોકલ એરિયા નેટવર્ક જ્યારે થોડા ક્ષેત્રમાં એનો ઉપયોગ કરી શકાય તો એને આપણે શું કહીશું લોકલ એરિયા નેટવર્ક આ તમે જોઈ શકો છો લોકલ એરિયા નેટવર્ક છે લોકલ એરિયા નેટવર્કની અંદર તમે આ સ્વિચ છે નેટવર્કનું કેબલ અહીંયા સ્વિચ સાથે આવે છે સ્વિચ સાથે પછી ઘણા બધા ડિવાઇસીસ તમે એને જોડી શકો છો લેપટોપ છે કમ્પ્યુટર છે બરાબર છે લેન્ડ કેબલ છે ઓકે લેન્ડ કેબલ લેપટોપ છે રાઉટર છે બરાબર છે પ્રિન્ટર છે તો આ બધી વસ્તુ જે છે તમે લોકલ એરિયા નેટવર્ક થ્રુ ઘણા બધા ડિવાઇસીસ તમારે ઘરની અંદર કે કેમ્પસની અંદર ચલાવી શકો છો હવે જોઈએ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે શું કે બે જુદા જુદા શહેરો વચ્ચે આવેલ કમ્પ્યુટરને જોડવાથી મેન બને મેન નેટવર્ક બને છે તેની રેન્જ સામાન્ય પાંચથી પચાસ કિલોમીટર સુધીની હોય છે હાઈ સ્પીડ કનેક્શન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે એની ઝડપ થોડી વધારે હોય છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કની અંદર તે કોઈ એક સંસ્થાના માલિકીનું હોતું નથી તો અહીંયા જોઈ શકો છો જે લેન હતું એ એક સંસ્થાની માલિક મતલબ કે પોતાની ખાનગી માલિકેનો હતું જ્યારે આ જે મેન છે એની કોઈ માલિક હોતો નથી બરાબર છે આ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે ઘણા બધા ઓફિસ બિલ્ડિંગ છે યુનિવર્સિટી કેમ્પસ છે ગવર્મેન્ટ બિલ્ડિંગ છે બરાબર છે રેસિડેન્શિયલ એરિયા છે આ બધું જે જોડાણ થાય છે એકબીજા શહેરના જે કમ્પ્યુટર છે ત્યારે શું બને છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક તો તમે અહીંયા જોઈ શકો છો એની રેન્જ પૂછાઈ શકે અથવા ખાનગી મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનું માલિક કોણ છે એવું પૂછાઈ શકે બરાબર છે ધારો કે એમને હાઈ સ્પીડ માટે કયા નેટનો ઉપયોગ થાય છે બરાબર તો આ રીતે પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે એનો જવાબ આપી શકો છો તમે આગળ જઈએ તો વાઇડ એરિયા નેટવર્ક વાઇડ એરિયા નેટવર્કની અંદર તમે જોઈ શકો છો કે એકથી વધુ દેશો કે ખંડોને જોડવા માટે વાઇડ એરિયા નેટવર્કનો ઉપયોગ થાય છે તે ટેલિફોન કંપનીના માલિકી કે નિયંત્રણ હેઠળ હોય છે તો આ જે વેન છે કોના નિયંત્રણ હેઠળ હોય છે ટેલિફોન કંપની તમે હમણાં જોઈ શકો વોડાફોન છે એરટેલ છે બરાબર છે જીટીપીએલ છે આ બધી જે છે એ કંપની નેટવર્ક તમને પ્રોવાઈડ કરે છે તેની સ્પીડ ઘણી ઓછી હોય છે ગુજરાત સરકારનું જીસવાન ગુજ જીસ્વાનનું ફૂલ ફોર્મ પૂછાય છે ગુજરાત સરકારનું જીસવાન એ વેનનું ઉદાહરણ છે વેનનું ઉદાહરણ આપો તો તમારે શું લખવાનું આવશે જીસ્વાન જીસ્વાનનું ફૂલ ફોર્મ પૂછાય તો શું લખવાનું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક એ રીતે છે ઇથરનેટ એ જ ઇથરનેટ એ ઝેરોક્ષ કંપની દ્વારા વિકસાવવામાં આવેલું વેન છે તો ઇથરનેટ પણ વેનનું ઉદાહરણ છે બરાબર છે પછી બીજું છે આર્પાનેટ એ પણ વેનનું ઉદાહરણ છે તો અહીંયા પૂછાઈ શકે છે જીસવાને સાનું ઉદાહરણ છે ઇથરનેટ એ સાનું ઉદાહરણ છે બરાબર છે આર્પાનેટ એ સાનું ઉદાહરણ છે તમારે લખવાનું છે વાઇડ એરિયા નેટવર્ક બરાબર છે તો ઇથરનેટે કોઈ કંપનીએ શોધ્યું હતું તો ઝેરોક્સ કંપનીએ શોધ્યું હતું આરંબા આર્પાનેટ એ પણ કોનું ઉદાહરણ છે વાઇડ એરિયા નેટવર્કનું છે તો અહીંયા તમે જોઈ શકો છો વાઇડ એરિયા નેટવર્ક આ જે છે એક આખો મેપ છે બરાબર છે તો ઘણા બધા જે ખંડો છે બરાબર છે એશિયા ખંડ છે બરાબર છે ઓસ્ટ્રેલિયા ખંડ છે એ બધા જ ખંડોના જે કમ્પ્યુટર છે એકબીજા સાથે જોડાય છે મતલબ કે દરેક દેશના કમ્પ્યુટર એકબીજા સાથે જોડાય છે તો શું બને છે વાઇડ એરિયા નેટવર્ક બરાબર છે તો તમને અહીંયા ચિત્રપતિ ખ્યાલ આવે છે કે વાઇડ એરિયા નેટવર્ક એ કેટલું મોટું આખા આખા જે સાત ખંડો છે એ સાતે સાત ખંડોને જ્યારે કોમ્પ્યુટર બીજા સાથે જોડાય ત્યારે શું બને છે વાઇડ એરિયા નેટવર્ક તો તમે જોઈ શકો છો વાઇડ એરિયા નેટવર્કની અંદર આ જે ઉદાહરણ છે જે જીસવાન છે ઇથરનેટ છે આર્પાનેટ છે એ બધા જ ઇન્ટરનેટનું ઉદાહરણ છે પણ એ સામે આવે છે વાઇડ એરિયા નેટવર્કની અંદર તો વાઇડ એરિયા નેટવર્કનું જે આ ઉદાહરણ છે તમે જોઈ શકો છો આગળ જઈએ તો ઓધર નેટવર્કની અંદર કેમ્પસ એરિયા નેટવર્ક છે અને પર્સનલ એરિયા નેટવર્ક છે બરાબર છે તો કે કેમ કેનનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે કે કેમ કેન એટલે શું તો કેમ્પસ એરિયા નેટવર્ક અને પીએન એટલે શું છે પર્સનલ એરિયા નેટવર્ક તો તમે અહીંયા જોઈ શકો છો આ પર્સનલ એરિયા નેટવર્ક છે તમારા જે પીસી છે અથવા તમારા મોબાઈલ થ્રુ તમે જ્યારે નેટવર્ક ચલાવો છો તો એ શું થશે તમારું પર્સનલ એરિયા નેટવર્ક જે રીતે જ કેમ્પસ એરિયા નેટવર્કની અંદર જે તમારી બિલ્ડિંગ છે એના સર્વર થ્રુ બધી નેટ ચાલે છે બરાબર છે એને આપણે શું કહીશું કેમ્પસ એરિયા નેટવર્ક હવે જોઈએ નેટવર્કની અંદર નેટવર્ક ટોપોલોજીસ નેટવર્ક ટોપોલોજીસ એટલે શું નેટવર્ક ટોપોલોજીની અંદર જોઈએ તો નેટવર્ક બનાવવા માટે કમ્પ્યુટરને વિવિધ રીતે ગોઠવણ કરવામાં આવે છે જેને નેટવર્ક ટોપોલોજી કહે છે ધારો કે નેટ બનાવવો હોય તો કયા પ્રકારે આપણે ગોઠવી શકીએ સીધા ગોઠવા સીધા બે કોમ્પ્યુટરના જોડાણ કરીએ કે કોઈક ક રિંગ આકાર જોઈન્ટ કરીએ તો કયા પ્રકારે તમે એને ગોઠવી શકો તો એ ગોઠવણ જે છે એને શું કહેવામાં આવે છે નેટવર્ક ટોપોલોજી તો ટોપોલોજીના પ્રકાર કુલ પાંચ પ્રકાર છે બસ ટોપોલોજી છે સ્ટાર ટોપોલોજી છે રિંગ ટોપોલોજી છે ફિઝિકલ મેસ ટોપોલોજી છે ટ્રી ટોપોલોજી છે બરાબર છે તો આ બધી ટોપોલોજીસ જે છે એ નેટવર્કને કનેક્સ સ્ટ્રક્ચર છે જે એકબીજા સાથે કોમ્પ્યુટરને જોડવા માટે કઈ રીતે ગોઠવણ કરવામાં આવે છે તેને આપણે શું કહીશું નેટવર્ક ટોપોલોજી તમે એ જોઈ શકો છો બરાબર છે જ્યારે બે પીસી એકબીજા સાથે જોડાય છે તો એને શું કહેવામાં આવે છે પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્ક જોડાયો છે એવું કહી શકીએ બરાબર છે બસ ટોપોલોજી છે બસ ટોપોલોજીના અંદર તમે જોઈ શકો છો જ્યારે એક સીધી લાઈનમાં ઘણા બધા પીસી એકબીજા સાથે જોડાય બસ બરાબર તો આપણે શું બને છે બસ ટોપોલોજીસ બને છે બરાબર તો આ જે નેટવર્ક છે નેટવર્કના આ રીતે જોડાણ કરવામાં આવે ત્યારે આ જે મેન કેબલ છે એની સાથે બીજા પીસીસ જોડા જોડવામાં આવે છે ત્યારે બસ ટોપોલોજી બને છે એ રીતે છે હાઇબ્રિડ ટોપોલોજી છે બરાબર છે હાઈબ્રિડની અંદર જોઈ શકો છો તમે દરેક કમ્પ્યુટર એકબીજા સાથે જોડાય છે ત્યારે હાઇબ્રિડ કમ્પ્યુટર જોડાય છે આ કમ્પ્યુટર જે છે એ આમની સાથે જોડાયેલું છે આમની સાથે જોડાયું છે આ બે સાથે જોડાયો છે બરાબર છે તો દરેક કોમ્પ્યુટર સાથે જોડાય છે તો હાઇબ્રિડ ટોપોલોજી બને છે આ સ્ટાર છે બરાબર છે એક સર્વર હોય છે વચ્ચે એની સાથે બીજા બધા કમ્પ્યુટર જોડાય છે તો સ્ટાર ટોપોલોજી બને છે આ ટ્રી ટોપોલોજી છે બરાબર છે જ્યારે ઉપરથી એક કમ્પ્યુટર હોય છે એની સાથે બીજા બે એક જોડાય છે એમની સાથે બીજા તો બીજા બે જોડાય છે એ રીતે જ્યારે કમ્પ્યુટર જોડાતા જાય અને અંડરમાં તો એને શું બને છે ટ્રી ટોપોલોજી આ મેસ્ટ ટોપોલોજી છે બરાબર છે ટોપોલોજી ટોપોલોજીની અંદર તમે જોઈ શકો છો સર્વરની સાથે કમ્પ્યુટર જોડાઈને મેસ ટોપોલોજી બને છે આ રીંગ ટોપોલોજી છે આ રીણ આકાર તમને જોવા મળે છે બરાબર છે તો આ કમ્પ્યુટર સાથે આ કોમ્પ્યુટર જોડાયું છે એટલે વર્તુળ આકાર જ્યારે કમ્પ્યુટરને જોડવામાં આવે ત્યારે શું કહેવામાં આવે છે એને રિંગ ટોપોલોજી તો આ નેટવર્કના નેટવર્કનું ગોઠવણ છે બરાબર આ રીતે ગોઠવણ થાય એને શું નામ આપેલું છે નેટવર્ક ટોપો લોજી બરાબર છે તો તમને ખ્યાલ આવી ગયો છે કે નેટવર્ક ટોપોલોજીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ધારો કે તમારી ઘરનું નેટવર્ક છે એની અંદર દસ પંદર પીસી એકબીજા સાથે જોડવાના છે તો એને કઈ રીતે જોડીશું હાઇબ્રિડ થ્રુ જોડીશું બસ થ્રુ જોડીશું તો આપણને ફાયદો કઈ રીતે થશે કેબલની જરૂર ઓછી પડતી હોય બરાબર છે ડેટા સ્પીડ માટે તમારે નેટવર્ક બનાવવો છે તો આ જે ટોપોલોજીસ છે એનો ઉપયોગ તમે કરીને ઓછા ખર્ચે અને વધુ સ્પીડ મેળવી શકો છો આગળ જઈએ નેટવર્ક ટોપોલોજી પછી છે આપણે નેટવર્ક ઓએસઆઈ મોડેલ આ નેટવર્ક ઓએસઆઈ મોડેલ જે છે એ ખૂબ જ ઉપયોગી છે પણ થોડું લેન્ધી આ જે છે ઓએસઆઈ મોડેલ એને સમજવું થોડું અઘરું છે પણ આપણે બેઝિક જે છે એ આપણે સમજી લઈએ કે નેટવર્ક ઓએસઆઈ મોડેલ છે એ શું કરે છે એની અંદર કુલ સાત લેયર આવેલા હોય છે કેટલા છે फिजिकल लेयर डेटा लिंक लेयर नेटवर्क लेयर ट्रांसपोर्ट लेयर सेशन लेयर, प्रेजेंटेशन लेयर अने एप्लीकेशन आज सात नो जयरे एक पची एक उपयोग था त्यारे आ नेटवर्क ઓએસઆઈ મોડેલ બને છે અને નેટવર્કનો ઉપયોગ થાય છે ફિઝિકલ લેયર જે છે એ ફિઝિકલ લેયરની અંદર તમે કેબલ છે વાયરલેસ છે હબ છે બરાબર છે સ્વિચ છે સર્વર છે એ બધી વસ્તુ સામે આવે ફિઝિકલની અંદર જે ડિવાઇસીસ હોય છે એ ફિઝિકલ ડેટા લે લિંક લેયરની અંદર તમે ઓર્ગેનાઇઝેશન બિટ્સ ઇન ટુ ફ્રેમ બરાબર છે તો જ્યારે ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે એ ડેટા આ જે આ જે ડિવાઇસીસ છે એકબીજાને જોડવામાં આવે ત્યારે એને શું કહીશું આપણે ડેટા લિંક લેયર નેટવર્કની અંદર તમે જોઈ શકો છો તો ઇન્ટરનેટવર્કિંગ પૂરું પાડે છે પેકેટ્સ જે એકબીજા જે કમ્પ્યુટર છે એને એકબીજા સાથે જ્યારે ડેટા ટ્રાન્સફર થાય છે ત્યારે એનો એકયા કયા લેયરમાં થાય છે નેટવર્ક લેયર બરાબર છે પછી ટ્રાન્સપોર્ટ છે ટ્રાન્સપોર્ટની અંદર મેસેજ અથવા એરર ડિલિવર કરે છે બરાબર છે ડેટા પહોંચી ગયો છે નથી પહોંચ્યો બરાબર એરર આવે છે તમારી તો એ ટ્રાન્સપોર્ટ લેયરની અંદર થાય છે એ રીતે છે સેશન લેયરની અંદર છે એપીઆઈ છે સોકેટ છે વિન્ડસ્ટ્રોક્સ છે એ બધી વસ્તુ સામે આવે છે સેશનની અંદર પ્રેઝન્ટેશન લેયર છે બરાબર છે પછી એપ્લિકેશન લેયર છે જ્યારે ફાઇનલ જ્યારે તમને ડેટા મળે છે એ એપ્લિકેશન એની અંદર સોફ્ટવેર તમને આવે છે જેથી કરીને તમને એ ડેટા તમે એનો ઉપયોગ કરી શકો છો તો આ છે એપ્લિકેશન લેયર તો આમાં તો યાદ રાખવાનું છે કે નેટવર્ક ઓએસઆઈ મડલની અંદર કેટલા લેયર આવે છે તો કુલ સાત અને તમને એવું પૂછે કે ટ્રાન્સપોર્ટ લેયર શું છે નેટવર્ક લેયર બરાબર છે અથવા ડેટા લિંક લેયર અથવા ફિઝિકલ લેયર તો એના વિશે તમે લખી શકો છો ઓએસઆઈ મોડેલ છે તાગરજી ગ્લોબલ નેટવર્ક સ્ટ્રક્ચર ગ્લોબલ ગ્લોબલ નેટવર્ક સ્ટ્રકચરની અંદર બે ભાગ પડે છે હિરાર્સિકલ સ્ટ્રક્ચર અને પિયર ટુ પિયર સ્ટ્રક્ચર તો હિરાર્સિકલ સ્ટ્રક્ચર એટલે શું આ સ્ટ્રક્ચરમાં માસ્ટર સ્લેવ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમાં માસ્ટર કમ્પ્યુટર દ્વારા નેટવર્કનું નિયંત્રણ કરવામાં આવે છે બરાબર છે જે માસ્ટર નેટવર્ક એટલે શું કે એક સર્વર હશે જે સર્વર બીજા બધા કમ્પ્યુટરને નિયંત્રણમાં રાખે છે માસ્ટર તરીકે કાર્ય કરતો કમ્પ્યુટર સામાન્ય રીતે વિશાળ કદનું વિશાળ સ્ટોરેજ કેપેસિટી ધરાવતું હોય છે શા માટે વિશાળ કદનું વિશાળ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે કે જે ધારો કે ગૂગલનો જે ડેટા છે બરાબર છે ગૂગલનો જે સર્વર છે એની અંદર કેટલા બધા ડેટા અપલોડ કરવામાં આવે છે યુટ્યુબમાંથી બરાબર છે તમે જે વિડીયો ડાઉનલોડ કરો છો વેબસાઇટ બનાવો છો એ બધો જ ડેટા સામા જે માસ્ટર કમ્પ્યુટર છે એટલે સર્વર જે છે એની અંદર ડેટા એટલે એના માટે એ બધો જ ડેટા તમારે સેવ કરવો હોય તો એ વિશાળ કમ્પ્યુટર જોઈશે એ વિશાળ સ્ટોરેજ જોઈશે બરાબર છે એટલા માટે એને વિશાળ કેપેસિટી ધરાવતું કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે આ સ્ટ્રક્ચરને ક્લાયન્ટ સર્વર કોન્સેપ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ક્લાયન્ટ સર્વર કોન્સેપ્ટ એ રીતે જ બીજો ભાગ છે પિયર ટુ પિયર સ્ટ્રક્ચર પિયર ટુ પિયરમાં તમે જોઈ શકો છો બે કમ્પ્યુટર એકબીજા સાથે જોડાય સીધા સીધી લાઇનમાં તો એને આપણે પિયર ટુ પિયર કહીશું હિરાચિકલની અંદર શું થશે કે એક પછી એક કમ્પ્યુટર ટ્રી આકારમાં જોડાશે પહેલું જે એક કમ્પ્યુટર છે એના પછી બીજા બે કમ્પ્યુટર જોડાશે એ રીતે પિયર ટુ પ્યોર સ્ટ્રક્ચરની અંદર જોઈએ તો આ પ્રકારના નેટવર્કમાં એડ્રેસ મેળવવાની જરૂર રહેતી નથી તમારે કોઈ એડ્રેસની જરૂર રહેતી નથી સીધા તમે કમ્પ્યુટરને જોડી શકો છો એ રીતે જ આ પ્રકારના નેટવર્કમાં મુક્ત રીતે માહિતીની આપલે થાય છે બરાબર છે કોઈક તમને એમાં સિક્યુરિટી કે કોઈ સેશનનો ઉપયોગ કરવામાં આવતો નથી અને સીધા તમે એની અંદર આ પ્રકારના નેટવર્કમાં બે કમ્પ્યુટરને જોડી શકો છો તો પહેલાં જોઈએ હિરાજિકલ સ્ટ્રક્ચર કયા પ્રકારનું દેખાય છે તો હિરા આ તમે જોઈ શકો છો હિરાજિકલ સ્ટ્રક્ચર છે આ બે કમ્પ્યુટર છે બરાબર કોર લેયર છે બરાબર એની સાથે બીજા બધા કમ્પ્યુટર જે નીચેના જે કમ્પ્યુટર છે ડિસ્ટ્રિબ્યુશન લેયર એ કમ્પ્યુટર જોડાય છે એના પછી પછી જે એક્સિસ લેયર છે એટલે બીજા આપણે જે કમ્પ્યુટર છે જેના થ્રુ આપણે સર્વરનો કે કોઈ ડેટાનો ઉપયોગ કરવાનો છે એ એક્સિસ લેયર છે ત્રણ લેયરમાં હિરાજિકલ જે સ્ટ્રક્ચર છે એની અંદર કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાય છે તો આ હતું હિરાર્જિકલ સ્ટ્રકચર આ રીતે કમ્પ્યુટરને જ્યારે જોડવામાં આવે તો હિરાર્જિકલ સ્ટ્રક્ચર ગણવામાં આવે છે એ રીતે જ છે પિયર ટુ પિયર ની અંદર તમે જોશો પિયર ટુ પિયરમાં તમે જોઈ શકો છો તો બે આ જે કમ્પ્યુટર છે એકબીજા સાથે સીધી લાઈનમાં જોડવામાં આવે છે આ કમ્પ્યુટરને અહીંયા જોડવામાં આવે છે આ કમ્પ્યુટરને અહીંયા જોડવામાં આવે કમ્પ્યુટરને અહીંયા જોડવામાં આ ત્રણેયનો જે ડેટા છે એ આ કમ્પ્યુટર એક્સેસ કરી શકે એ રીતે જ આ બી છે બરાબર છે તો આને શું કહીશું આપણે પિયર ટુ પિયર નેટવર્ક ઓકે તો આ પિયર ટુ પિયર નેટવર્ક અને હિરાજિકલ નેટવર્ક જે છે એની અંદર તમને ખ્યાલ આવી ગયો છે કે એ કઈ રીતે જોડવામાં આવે છે આગળ જઈ લેન્ડ ડિવાઇસીસ અને મીડિયા હવે જોઈએ લેન્ડ ડિવાઇસિસ એન્ડ મીડિયા ધારો કે જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર એકબીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે સાની જરૂર પડે છે તો એને આપણે શું કહીશું મીડિયા અથવા ડિવાઇસિસ તો એના માટે આપણે પહેલાં તો કેબલની જરૂર પડે અથવા કેબલ વગર આપણે કઈ રીતે જોડી શકીએ તો પહેલાં આપણે કેબલ વિશે માહિતી મેળવીશું કે કયા પ્રકારના કેબલ આવે છે કેબલ મીડિયા કેબલ મીડિયાની અંદર કુલ ચાર પ્રકારના કેબલ આવે છે ચાર પ્રકારના કેબલની અંદર પ્રથમ છે ટ્વિસ્ટેડ પેર કેબલ બીજું છે કોએક્સિયલ કેબલ ત્રીજું છે પીવી સી એન પ્લેનમ કેબલ અને ચોથું છે ફાઈબર ઓપ્ટિક કેબલ તો એની અંદર વન બાય વન જોઈએ તો ટ્વિસ્ટેડ પેર કેબલની અંદર બે ભાગ પડે છે પહેલું છે અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એનું ફૂલ ફોર્મ પૂછાય છે યુ ટીપીનું ફૂલ ફોર્મ બરાબર છે તો અને હું શું કહીશું આપણે અનસિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ બીજું છે સિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એસટીપીનું ફૂલ ફોર્મ બી પૂછાય છે સિલ્ડેડ ટ્વીસ્ટેડ પેર કેબલ બરાબર છે તો ટ્વિસ્ટેડ પેર કેબલના બે પ્રકાર છે ત્યાર પછી છે કોએક્સિયલ કેબલ છે પછી છે પીવી અને પ્લેનમ કેબલ છે પછી છે ફાઈબર ઓપ્ટિક કેબલ છે તો આજે જે જે ટેકનોલોજી છે ફાઇવ જે નેટવર્ક આવે છે એની અંદર આ ફાઇબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ થાય છે જેમાં પ્રકાશની ગતિએ ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કરીને એ ડેટાની સ્પીડ કેવી હોય છે ઘણી જ ઝડપ ધારો કે તમારે એક જીબીનો જે ડેટા છે એ ડાઉનલોડ કરવો છે તો એક ડી બી ડેટાનો જે મૂવી છે ડાઉનલોડ કરવું છે તમે એને પાંચથી દસ સેકન્ડની અંદર ડાઉનલોડ કરી શકો છો તો સ્પીડ માટે આ બધા કેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તો જોઈએ આપણે તો કેબલ કયા પ્રકારના જોવા મળે છે તો આ તમે જોઈ શકો છો કોઈ એક સેલ કેબલ છે એની અંદર આ બીમ છે બરાબર છે આ પ્રથમ લેયર છે પ્રથમ બીમ આપણે કહીશું એ ખૂબ જ જાળવું હોય છે એના પછી નાનું બીમ આવે છે એના પછી આ છે બરાબર છે એના પછી આ જે આ જે છે એની અંદર ડેટા તમારે કેબલની અંદર પાસ કરવામાં આવે છે એ રીતે છે યુટીપી અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર બરાબર યુટીપી બરાબર આ રીતે એને હોય છે એ રીતે જે સિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેરની અંદર આ જે છે એ વધારાનું બીમ અહીંયા મૂકવામાં આવે છે અને આ વાયર એનીમાંથી પાસ કરવામાં આવે છે એ સિક્યુરિટી રીઝન હોય છે જેથી કરીને ડેટાને કોઈ જ્યારે ટ્રાન્સફર થાય ડેટા કે વાયર તૂટી ના જાય અથવા ક્રેક ના થઈ જાય એના માટે આ બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે એ રીતે છે ફાઈબર ઓપ્ટિક કેબલ છે આ તો ફાઇબર ઓપટી કેબલ આજે ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે બરાબર છે ફાઇવ જી નેટવર્કની અંદર એની અંદર ઘણા બધા લેયર્સ ઉપર મૂકવામાં આવે છે જેથી કરીને ડેટા ટ્રાન્સફર થાય ત્યારે એ ડેટા લોસ ના થાય ક્રેક ના થાય અને એ ડેટાની સ્પીડ ખૂબ જ ઝડપ આપણને મળી રહે એના માટે આ ફાઇબર ઓપટી કેબલનો ઉપયોગ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો કેબલ્સના પ્રકાર અને એનો ઉપયોગ તો આગળ જઈએ તો ખાસ યાદ રાખજો લેન ડિવાઇસિસ અને મીડિયાની અંદર જે કેબલ આવે છે એ કુલ ચાર પ્રકારના હોય છે એમાં ખાસ આ ફાઇબર ઓપ્ટિક કેબલ છે એ ફાઇવજીની અંદર ઉપયોગ કરવામાં આવે છે આગળ જઈએ તો લેન ડિવાઇસીસની અંદર વાયરલેસ મીડિયા તો વાયરલેસ એટલે શું કે જ્યારે કેબલ વગર જ્યારે બે ડેટા બે કમ્પ્યુટર છે બે મોબાઈલ છે કે કોઈક ડિવાઇસિસ છે બધા ઘણા બધા એને જ્યારે જોડવામાં આવે ત્યારે એને શું કહેવામાં આવે છે વાયરલેસ એના માટે તમારે વાયરલેસ જે સોફ્ટવેર છે એ તમારા પીસીની અંદર ઇન્સ્ટોલ હોવું જોઈએ તો પૃથ્વીના વાતાવરણ દ્વારા ડેટાનું વહન કરવામાં આવે છે ત્યારે શું કરવા તેને શું કહીશું આપણે વાયરલેસ મીડિયા પૃથ્વીનું જે વાતાવરણ છે બરાબર તમે જોઈ શકો છો એ વાતાવરણની અંદર જે પૃથ્વીનું વાતાવરણ છે જે એની અંદર જે વેવસ છે એના દ્વારા ડેટાનું વહન કરવામાં આવે છે તો અત્યારે શું થાય છે વાયરલેસ મીડિયા આની અંદર કોઈ કેબલનો ઉપયોગ કરવામાં આવતો નથી એની અંદર કુલ ચાર પ્રકાર પડે છે રેડિયો રેડિયો વેવ ટ્રાન્સમિશન છે માઇક્રોવેવ ટ્રાન્સમિશન છે ઇન્ફ્રારેડ ટ્રાન્સમિશન છે બ્લૂટૂથ ટ્રાન્સમિશન છે બરાબર છે આના થ્રુ તમે ફાયર વગર કે કેબલ વગર તમે કોઈ બી કમ્પ્યુટર કે ફોન છે લેપટોપ છે એમને જોડી શકો છો બરાબર છે તો આપણે જોઈએ કે વાયરલેસ મીડિયાની અંદર શું શું આવે છે તો વાયરલેસની અંદર આપણે જોઈશું કે જે રીતે વાયરલેસ મીડિયા છે એની અંદર ઘણા બધા જે પોર્ટ્સ છે વાયરલેસ મીડિયાની અંદર તમે જોઈ શકો છો કે જ્યારે વાતાવરણ દ્વારા ડેટાનો વહન કરવામાં આવે છે ત્યારે એને આપણે વાયરલેસ મીડિયા કહીએ છીએ તો એની અંદર જોઈએ તો વાયરલેસ મીડિયાની અંદર વાઈફાઈ છે બરાબર છે એની અંદર આવી રીતે ડેટા પાસ થાય છે પછી બ્લૂટૂથ છે બરાબર છે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં તમે બ્લુટૂથ ઓન કરો અને ડેટા પાસ કરી શકો છો એ રીતે છે માઇક્રોવેવ છે રેડિયોવેવ છે બરાબર છે એની રીતે તમે ડેટા એકબીજાના ડિવાઇસ સાથે વાયરલેસ વગર ડેટા પાસ કરી શકો છો તો પહેલું છે રેડિયો વેવ રેડિયો વેવ ટ્રાન્સમિશનની અંદર જોઈએ તો આપણે આ જે છે એ રેડિયો વેવ છે બરાબર છે એની અંદર તમે ડેટા જ્યારે એક માઇકની અંદર તમે બોલો છો એ માઇક્રોફોનમાંથી ડેટા પાસ થાય છે અને પાસ થઈને પછી એ બ્રોડકાસ્ટ માટે તમારા જે રેડિયો સ્ટેશન હોય છે એના ત્યાંથી બ્રોડકાસ્ટ થઈને તમારા દરેક ડિવાઇસની અંદર ડેટા તમને એ જે સ્પીચ હોય છે એ તમને મળે છે બરાબર છે તા રેડિયો વેવ ટ્રાન્સમિશન છે જેનું આ રીતે ટ્રાન્સમિશન કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો માઇક્રોવેવ માઇક્રોવેવનું ટ્રાન્સમિશન આ રીતે તમારા જે ટાવર હોય છે બરાબર છે પૃથ્વી આપણે ટાવર તમે જોયા જશો એની અંદર એકબીજા સાથે જોડવા માટે એકબીજાને અમુક અંતરે ટાવર મૂકવામાં આવે છે બરાબર અહીંયા લગભગ ત્રીસ માઇલ્સ હોય છે જે અંતર હોય છે એની સાથે આ એન્ટેના જેવું હોય છે એ એન્ટેના એકબીજા ટાને ટાવરને જોડીને તે માઇક્રોવેવ થ્રુ જોડવામાં આવે છે અને પછી ડેટા ટ્રાન્સમિશન કરવામાં આવે છે એ રીતે જોઈએ તો ઇન્ફ્રારેડની અંદર તો ઇન્ફ્રારેડની અંદર તમે જોઈ શકો છો તો ઘણા બધા ઇન્ફ્રારેડ ડિવાઇસીસ કેમેરો છે બરાબર ડિજિટલ કેમેરો છે મોબાઈલ છે લેપટોપ છે માઇક્રો વેવ ઓવન છે બરાબર છે ટીવી છે પછી આ એસી છે એનો જે રિમોટ હોય છે બરાબર છે એ બધા એના જે રિમોટ હોય છે એ સાના પર ચાલે છે ઇન્ફ્રારેડ વાયરલેસ કોમ્યુનિકેશન પર ચાલે છે બરાબર છે તો તમારું જે ઘરનું ટીવી છે એસી છે એના જે રિમોટ છે એ સાના પર ચાલે છે ઇન્ફ્રારેડ વાયરલેસ કોમ્યુનિકેશન પર ત્યાર પછી જે બ્લૂટૂથ ટ્રાન્સમિશન ની અંદર તમે જાણો છો બ્લુટૂથ દરેક આપણા મોબાઈલ કે લેપટોપની અંદર આવે છે બરાબર છે એની સાથે તમે આજે પ્રિન્ટર ડેસ્કટોપ પીસી છે લેપટોપ પણ જોડી શકો છો બ્લુટૂથથી માઉસ પણ બ્લુટૂથ આવે છે બરાબર છે પછી એક જે તમારું મોબાઈલ છે બરાબર એ પણ તમારા થી એકબીજા સાથે જોડી શકાય છે તો આ બ્લુટૂથ ડિવાઇસીસ છે તો આ હતા આપણા લેન્ડ ડિવાઇસીસ જે વાયરલેસ ડિવાઇસીસ આપણે કહીશું જે વાયર વગર કમ્પ્યુટરની બીજા સાથે જોડે છે તો આગળ જોઈએ તો નેટવર્ક હાર્ડવેર તો નેટવર્ક હાર્ડવેરની અંદર જે ભાગ પડે છે એમાં બ્રિજ છે રાઉટર છે અને ગેટવે છે તો બ્રિજ એટલે શું બ્રિજ એટલે બ્રિજની મદદથી બે સમાન પ્રોટોકોલ્સ ધરાવતા નેટવર્કને જોડી શકાય છે બરાબર છે સમાન પ્રોટોકોલ્સ ધરાવતા નેટવર્ક હશે એને આપણે બ્રિજની મદદથી જોડી શકીશું એ રીતે છે રાઉટર રાઉટરની મદદથી બે અસમાન પ્રોટોકોલ્સ ધરાવતા નેટવર્કને જોડી શકાય છે આમાં ખાસ એની વ્યાખ્યા યાદ રાખજો કે સમાન જ્યારે નેટવર્ક હોય સમાન પ્રોટોકોલ્સ ધરાવતા તો એ બ્રિજથી જોડવામાં આવે છે અને અસમાન પ્રોટોકોલ્સ હોય ધરાવતા નેટવર્ક હોય તો એને રાઉટરથી જોડવામાં આવે છે એ રીતે છે ગેટવે છે ગેટવે એટલે તમે એના નામ પરથી જાણી શકો છો એ પાસ કરે છે ડેટાને બરાબર ગેટવેની મદદથી બે ભિન્ન પ્રકારના નેટવર્કને જોડી શકાય છે ધારો કે લેન અને વેનને જોડવું હોય તો તમારે એની અંદર ગેટવેનો ઉપયોગ કરવો પડે રાઈટ તો જોઈએ આપણે આ જે ડિવાઇસીસ છે આ રિપીટર છે બરાબર છે જ્યારે બી સિગ્નલ વીક પડે ડેટાનું તો ત્યારે રિપીટરનો ઉપયોગ તમે કરી શકો છો એ રીતે છે નેટવર્ક હબ છે એ સ્વિચ તરીકે બી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર છે આ નેટવર્ક સ્વિચ છે જેથી કરીને એની અંદર જે મેન કેબલ છે એના અંદર એન્ટર કરીને પછી ઘણા બધા પીસી સાથે તમે નેટવર્ક આપી શકો છો આ બ્રિજ છે તમે જોયું કે જ્યારે બે જે ભિન્ન પ્રકારના નેટવર્ક હશે તો એને જોડવા માટે આપણે આ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ આ મોડેમ છે બરાબર મોડેમનો ઉપયોગ સીધો જે ટેલિફોન લાઇન છે એ ટેલિફોન લાઇનમાંથી જ્યારે નેટવર્ક લેવું હોય તો એ વાયર તમારે સીધો કમ્પ્યુટરમાં ના આપી શકાય એ મોડેમ થ્રુ તમે કમ્પ્યુટરની અંદર જોડી શકો છો પછી ગેટવે છે ડેટા પાસ કરવા માટે એ રીતે જે એક્સિસ પોઈન્ટ છે તો આ બધા જે ડિવાઇસીસ છે એ કમ્પ્યુટરની અંદર ઉપયોગ થાય છે તો તમે જે બેઝિક ખ્યાલ છે નેટવર્કનો એ તમને આવી ગયો હશે તો હું આશા રાખું છું કે આમાંથી જે સવાલ આવશે એ તમને ખૂબ જ સારી રીતે લખી શકશો અને સારા માર્ક સાથે પાસ થઈ શકશો આગળ જઈએ તો આપણી આ જે ચેનલ છે આઈટીઆઈ વાસ્તા સ્ટુડિયો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે શેર કોમેન્ટ તેમજ ઓલ બેલાઇકન પર ક્લિક કરો જેથી કરીને નવા અપલોડ થતાં વિડીયોનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે તો ખૂબ ખૂબ આભાર આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી હતું પરીક્ષા પરીક્ષાલક્ષી છે તો આ આ જે ટોપિક છે એ ખૂબ જ ધ્યાનથી વાંચવા આ દરેક વિદ્યાર્થીઓને હું નમ્ર વિનંતી કરી છું ખૂબ ખૂબ આભાર